જામનગરમાં એક મજૂર માણસને બેઘર કરી દેવાના દંડ સમાન તંત્રનો એક છબરડો બહાર આવ્યો છે। હર્ષદ મિલની ચાલીમાં ખોલી જેવા મકાનમાં રહેતા ગરીબ નાગરિકને 1.5 લાખથી ઉપરનું હાઉસ ટેક્સનું બિલ ફટકારવામાં આવ્યું છે। આ મુદ્દે વિપક્ષી કોર્પોરેટર અલ્તાફભાઈ ખફી તથા રચનાબેન નંદાણીયા સહિતના આગેવાનોએ મેયર બીનાબેન કોઠારી તથા સંબંધિત અધિકારીને રજૂઆત કરી ટેક્સ માફ કરવાની માંગણી કરી હતી। ઉલ્લેખનીય છે કે જે મકાનનો 1.5 લાખથી વધુનો ટેક્સ ફટકારાયો છે તે મકાનની 1 લાખ કિંમત પણ આવી શકે તેમ નથી। વિપક્ષી આગેવાનોએ ટેક્સ માફ ન કરવો હોય તો તંત્ર આખું મકાન લઈ લે તેમ જણાવતા સત્તાધીશોએ શરમ અનુભવવી પડી હતી। માંડ ગુજરાન ચલાવતી વ્યક્તિ જ્યારે સિસ્ટમનો શિકાર થાય ત્યારે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી। આ પ્રકરણમાં તંત્ર દ્વારા માનવતાના ધોરણે નિર્ણય લેવામાં આવે તેવી માંગ ઉઠી છે। અંધેરી નગરી અને ગંડુ રાજા જેવો વહીવટ જામનગર મહાનગરપાલિકામાં કાયમી ચાલે છે। આજે મારા વિસ્તારમાંથી એક ભાઈને હાઉસ ટેક્સનો બિલ 1,54,000 રૂપિયા જેવો હાઉસ ટેક્સનો બિલ આવ્યો। ત્યારે અરજદારશ્રી મારી પાસે આવ્યા ત્યારે મેં એના ઘરની મુલાકાત કરી। હવે એનું ઘર આખું વેચી નાખે તો કોઈ લાખ રૂપિયા દે એમ નથી। 300 ફૂટની જગ્યા છે, 40 જેવો વિસ્તાર છે, એમાં 300 ફૂટની જગ્યામાં એ રહે છે। આ ભાઈ 280 રૂપિયામાં 12 કલાક મજૂરી કરે છે, પછી 3 જણાના બીજાના પેટ ભરે, ટોટલ 4 જણાનું પેટ ભરવાનું હોય છે। એમાંય મહાનગરપાલિકાએ 1,54,000 રૂપિયા જેવો હાઉસ ટેક્સમાં બિલ દીધું, જ્યારે અમે એના વિરોધમાં આજે મેયરશ્રીને રજૂઆત કરી। મેયરશ્રીએ કીધું કે અમે આને કંઈક બાદબાકી કરી દેશી। હાઉસ ટેક્સના લગત અધિકારી પાસે પણ રજૂઆત કરી। મોટી બિલ્ડિંગો, મોટા કોમ્પ્લેક્સો, મોટા કારખાનાઓ, ત્યાં લાખો કરોડો રૂપિયા બાકી હોય છે, ત્યાં કોઈ ઉઘરાણી કરવા નથી જતા, ઉપરથી મલાઈ લઈ લે છે અને આવા ગરીબ માણસોના મકાનમાં સીલ મારવા જાય છે। અત્યારે આ ભાઈ બિચારાના મકાનમાં સીલ લાગે તો શું કરે? રોડ ઉપર આવી જાય કે આત્મહત્યા કરે? એના પાસે બીજો કોઈ ઓપ્શન નથી। ત્યારે અમે જામનગર મહાનગરપાલિકાના લગત અધિકારી પાસે એવી માગણી કરી છે કે જામનગરમાં વધીને આવા ગોતવા નીકળી તો 10 થી 15 જેટલા કેસો નીકળશે। આ 10 થી 15 જેટલા કેસો હોય કે જેના મકાનથી વધારે એને હાઉસ ટેક્સનો બિલ આવતો હોય, આવા બધાના સર્વે કરી અને એને રેમરાએ વ્યાજમાં નહીં હાઉસ ટેક્સમાં માફી આપવી જેવી અમારી માંગણી છે। જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં રહેતો એક બાવાજી પરિવાર એકાએક ગુમ થઈ જતા ખળભળાટ થયો છે। અરવિંદભાઈ હેમતભાઈ નિમાવત નામના વ્યક્તિ ગોકુલનગર પાસે બજરંગ રેસ્ટોરન્ટ નામની હોટલ ચલાવતા હતા। અરવિંદભાઈ તેમના પત્ની શિલ્પાબેન, પુત્રી કિરણ તથા પુત્રો રણજીત અને કરણ આ 5 વ્યક્તિ 11 માર્ચથી લાપતા થઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે। ગુમ થનારા પરિવારના મૂવીએ ડાઇનિંગ હોલ શરૂ કરવા માટે મોટી રકમની લોન મેળવી હોવાનો પણ અહેવાલ છે, જેને પગલે આર્થિક કારણસર આખા પરિવારે પલાયન કર્યું છે કે પછી અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની છે। એ રહસ્ય ઉકેલવા પોલીસે તમામ દિશામાં તપાસ આરંભી છે। જામવંથલીના નીતિનભાઈ જયંતિભાઈ પરમાર નામના યુવાને ધૂળેટીના દિવસે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી, જેને પગલે રેલવે પોલીસે તપાસ આરંભી હતી। દરમિયાન મૃતકે આત્મહત્યા કરતા પહેલા એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો। આ વિડીયોમાં મૃતકે જામવંથલી ગામના મયુર ભરતસિંહ જાડેજા તથા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાના ભરતસિંહ જાડેજા તેને ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવ્યો છે। આ બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે। જામનગરમાં 25 માર્ચે વાલસુરા નેવી મથકના એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અતિથિ થવાના છે। રાષ્ટ્રપતિના જામનગર પ્રવાસ દરમિયાન તેમના રૂટ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। આ માટે પોલીસ કર્મીઓને વિવિધ પોઈન્ટ પર ફરજની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી।